કેમ છો બાળકો? મારું નામ છે અભિષેક અને આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ વર્તુળનો દસમો ભાગ, સોરી ગણિતનો દસમો ભાગ એટલે કે વર્તુળ. ઓકે, અને વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે વિડીયો જોતા હોય તો વિડીયો પહેલી વાત તો એ તમારે આખો જોવાનો છે, અને જ્યારે વિડીયો પૂરો થઈ જાય ત્યારે તમારે કમેન્ટ સેક્શનમાં તમે પોતાનું નામ લખવાનું છે, અને જો તમને અમારી આ મહેનત ગમી હોય અને તમને સમજમાં આવ્યું હોય તો તમે લાઈક પણ પ્રેસ કરી શકો છો. ઓકે, અને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો જેથી એ પણ આ વિડીયોનો લાભ મેળવી શકે. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ વર્તુળ. તો જેવું આપણે સ્ટાર્ટ કરી તેવું આપણે જોઈ છીએ કે ભાઈ વર્તુળ કોને કહેવાય. તો સમજી લ્યો, મારી પાસે છે ને એક પોઈન્ટ છે. ઓકે, મારી પાસે એક બિંદુ છે અને ત્યાંથી હું એક રેખા દોરું છું. ઓકે, હવે રેખાની લંબાઈ છે 5 સેન્ટીમીટર. ઓકે, તો રેખા જ્યારે પૂરી થશે, એ કોઈ બિંદુ જ પૂરી થશે ને, આ મારી બિંદુ છે, સોરી આ મારો એક અહીંયા બિંદુ છે. ઓકે, હવે એવી રીતે સમજી લ્યો હું આ બાજુ પણ એક રેખા દોરું છું, એની લંબાઈ પણ છે 5 સેન્ટીમીટર. ઓકે, હવે એ જ્યાં પૂરું થશે ત્યાં પણ એક બિંદુ હશે. ઓકે, એવી રીતે અહીંયા પણ બિંદુ હશે જેની એક બિંદુથી બીજા બિંદુની લંબાઈ હશે 5 સેન્ટીમીટર. એવી રીતે અહીંયા બિંદુ હશે, અહીંયા બિંદુ હશે, અહીંયા બિંદુ હશે. ઓકે, પછી અહીંયા બિંદુ હશે, ના અહીંયા બિંદુ નહીં હોય. શું કામ? કેમ કે ત્યાંથી જો તમને દેખાડું, ત્યાંથી જો અહીંયાથી આ બિંદુની લંબાઈ મોટા આ જો આ બિંદુથી આ બિંદુની લંબાઈ 5 સેન્ટીમીટર કરતાં વધી જશે. ઓકે, તો એવી જ રીતે આ બાજુ પણ બિંદુ હશે. ઓકે, અહીંયા પણ બિંદુ હશે એવા. તો જો હવે હું આ બધા બિંદુને છે ને જોડી લઉં ને તો મને શું મળે? તો મને એક આકાર મળે છે. ઓકે, આ બધાને હું જોડી લઉં તો મને એક આકાર મળે. ઓકે, જેને હું કહું તો વર્તુળ. ઓકે, જેને હું શું કહીશ તો કે વર્તુળ કહીશ. ઓકે, વર્તુળ એટલે શું? કે એક એક એવું સેટ, તો કે એક એક એવો ખંડ, કેનો? તો કે એક એવો બિંદુઓનો ખંડ જે બધા બિંદુ, એટલે એક એવો બિંદુઓનો ખંડ જે બિંદુઓ એક કેન્દ્ર બિંદુથી સમતલ દૂરી ઉપર છે. ઓકે, સમતલ એટલે કે સેમ, એટલે કે હું તમને કહું તો સમાન દૂરી ઉપર છે. ચાલો તો આપણે આની વ્યાખ્યા જોઈ લઈએ. ઓકે, સમતલ એટલે કે સમાન એક નિશ્ચિત બિંદુથી. ઓકે, એક નિશ્ચિત બિંદુ એટલે કયો? આ થઈ ગયો મારો નિશ્ચિત બિંદુ. અને શું કહે છે કે નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા સમતલ બિંદુઓ એટલે કે બધા બિંદુઓનો સમૂહ, ઓકે, બિંદુઓનો સમૂહને વર્તુળ કહે છે. ઓકે, શું કહે છે? તો કે એક નિશ્ચિત બિંદુ એટલે કે એક એક સેમ જ બિંદુ છે મારો, એટલે એક સેમ જ બિંદુ છે, એના અંતરે આવેલા બધા સમાન અંતર બિંદુઓનો આખો સમૂહને શું કહે છે? વર્તુળ. ઓકે, હવે જો જે આ બિંદુ હતો જેનાથી બધા બિંદુઓ આપણે જોડતા હતા એને શું કહેવાય? એને કહેવાય છે કેન્દ્ર. ઓકે, એને સોરી ભૂલ થઈ ગઈ, હા એને શું કહેવાય? કેન્દ્ર. ઓકે, તો આ જે બિંદુ છે એને મારે કહેવાય કેન્દ્ર. અને આપણે જે લંબાઈ માપતા હતા ને 5 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર, આ પણ 5 સેન્ટીમીટર હશે, આ પણ 5 સેન્ટીમીટર હશે, અહીંયા પણ 5 સેન્ટીમીટર હશે, ગમે ત્યાં 5 સેન્ટીમીટર જ હશે. તો જે મારી આ 5 સેન્ટીમીટર છે ને, આ ગણી લ્યો કે પછી તમે આ ગણી લ્યો કે પછી તમે આ ગણી લ્યો કે પછી તમે આને ગણી લ્યો, તો આ જે બધી થશે ને એને હું કહીશ શું? તો કે રેડિયસ. રેડિયસ એટલે કે ત્રિજ્યા. ઓકે, તો યાદ રાખજો આ મારો કેન્દ્ર થશે, અને જે અહીંયા આટલું જે અંતર છે, આટલું અંતર, તો કે આટલું અંતર, તો કે આટલું અંતર, આ બધું અંતર છે એને હું શું કહીશ? તો કે ત્રિજ્યા. જો તમારી બુકમાં લખ્યું છે, જો મેં જેટલું લઈ બુક્સમાં લખ્યું છે ને એ તમે એકવાર તમારા જે ચોપડી છે ને એમાં લખી નાખજો. ઓકે, તો કે મેં તમને પહેલાં વર્તુળ કહી દીધું શું થાય છે, વર્તુળ એટલે શું, અને પછી આપણે કેન્દ્ર જોઈ લીધું. તો કે કેન્દ્ર એટલે એક પોઈન્ટ હોય છે જ્યાંથી બધા બાકીના બિંદુઓ છે એ સમાન અંતરે હોય, અને ત્રિજ્યા એટલે કે એ જે પોતે અંતર છે ને એ. ઓકે, તો ચાલો હવે આપણે આગળ વધીએ. હવે વાત કરીએ
જીવા એટલે શું? હવે સમજી લ્યો, મેં કોઈ પણ એક વર્તુળ છે મારો, ઓકે, મારો કોઈ પણ એક વર્તુળ છે. હવે એમાં હું કોઈ પણ બે બિંદુ લઉં છું, સમજી લે, મેં એક અહીંયા બિંદુ લીધો અને એક મેં અહીંયા બિંદુ લીધો, ઓકે. હવે આ જે બિંદુઓને હું રેખાખંડથી જોડીશ ને, સમજી લ્યો, આ બે બિંદુને હું એક રેખાખંડથી જોડું છું. સોરી, હું કલર લઈ લો બીજો. જો આ મેં આ બે બિંદુઓને રેખાખંડથી જોડી, તો એ આ મારો રેખાખંડ છે ને, ઓકે, જે મારો રેખાખંડ, એને હું શું કહીશ? એને હું કહીશ જીવા. જીવા એટલે શું થાય અંગ્રેજીમાં? કોડ થાય, ઓકે. એટલે જીવા એટલે શું? તો કે એક એવો રેખાખંડ જે વર્તુળના ગમે તે બે બિંદુઓ પરથી જોડેલો હોય. એટલે કે એક એવી રેખા કે એવો રેખાખંડ જે વર્તુળના બે બિંદુઓથી જોડેલો હોય. અને સમજી લ્યો, એક એવો એક એવી જીવા જે વર્તુળના કેન્દ્રથી પાસ થાય, ઓકે. જો આ મારો અહીંયા ક્યાંક કેન્દ્ર હશે, અહીંયા ક્યાંક મારું કેન્દ્ર હશે ને. હવે સમજી લ્યો, એક અહીંયા હું માની લો મારો બિંદુ અહીંયા, જો એક મારો માની લો બિંદુ અહીંયા, ઓકે, અને એક મારો બિંદુ માની લો અહીંયા, ઓકે. તો જો હું આ બેને જોડીશ તો આ બનશે તમારી શું? જીવા જ બનશે બની છે. શું કામ? કેમ કે આપણે એની વ્યાખ્યામાં જોયું હતું કે વર્તુળના ગમે તે બે બિંદુઓને જોડેલો રેખાખંડ એટલે કે જીવા. પણ આ પણ જીવા છે, ઓકે, અને આ પણ જીવા છે. તો એ જો આ જીવા છે એ મારા કેન્દ્રથી પાસ થાય છે, તો કે કેન્દ્રથી પાસ પસાર નથી થતી. એવી રીતે મારી જે આ જીવા છે ને એ મારા આ કેન્દ્રથી પાસ થાય છે, ઓકે. તો આ છે એ ખાલી જીવા છે, અને આ છે ને મારું આ જ જીવા, એને હું શું કહીશ? તો કે વ્યાસ. ઓકે, યાદ રાખજો, મારું છે જે જીવા છે જે તે જો પસાર થતી હોય કેન્દ્રથી તો તેને હું શું કહીશ? વ્યાસ કહીશ. અને જે બંને જે નોર્મલ જીવા છે એને હું જીવા જ કહીશ. જો અહીંયા લખ્યું છે શું? તો કે પી ક્યુ એ વર્તુળની જીવા સાથે. જો મેં તમને કીધું આ ગમે તે બે પોઈન્ટ લઈ લ્યો, ઓકે, મેં બે પોઈન્ટ લઈ લીધા અહીંયા, એક આ પી અને એક અહીંયા ક્યુ, ઓકે. હવે જો પી ને ક્યુ ને હું જોડી દઉં તો ઈ છે એ મારો રેખાખંડ થઈ જશે. પણ જો એ રેખાખંડ છે એ મારો કેન્દ્રથી પાસ થઈ છે, નથી થતો કેન્દ્રથી પાસ, એટલે કે એ મારી જીવા જ બનશે. જ્યારે એ બી છે, સમજી લ્યો, અહીંયા એ રાખી દો, અહીંયા બી રાખી દો. હવે જો એ એ બીને હું એવી રીતે જોડું જેથી એ એનું જે રેખાખંડ છે એ કેન્દ્રથી પસાર થાય, ઓકે. માની લે મારો કેન્દ્ર છે ક્યાં, ઓકે, તે મારો કેન્દ્રથી પસાર થાય છે, ઓકે. તો જે મારી જીવા થઈ ગઈ, આ પહેલાં એ બી તો જીવા જ છે, હવે જીવા જ્યારે કેન્દ્રથી પાસ થઈ ગઈ તો ત્યારે એને હું કહીશ શું? તો કે વ્યાસ. હવે જો વ્યાસને શું કહેવાય? અંગ્રેજીમાં વ્યાસને કહેવાય ડાયામીટર, અને અંગ્રેજીમાં જીવાને કહેવાય કોડ. તો કે એ એક વસ્તુ તમે યાદ રાખજો. હવે એક વસ્તુ યાદ રાખજો કે જે તમારી વ્યાસ છે ને, સૌથી પહેલાં જો વ્યાસ એ જીવા જ છે, ઓકે. જીવા એક મોટી ફેમિલી છે, એમાં વ્યાસ છે એ એક નાનો ભાઈ છે, ઓકે. તો વ્યાસ છે એ એવી જીવા છે જે સૌથી મોટી જીવા છે વર્તુળની, ઓકે. તો તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે ભાઈ વર્તુળની સૌથી મોટી જીવાને શું કહેવામાં આવે છે? શું? તો કે વર્તુળની સૌથી મોટી જીવાને શું કહેવામાં આવે છે? તો તમારો જવાબ શું હશે? તો કે શું હશે તમારો જવાબ? કયો? તો કે વ્યાસ. ઓકે, આઈ હોપ તમને બધી ખબર પડી હશે. ચાલો હવે આપણે આગળ વધીએ. પછી જુઓ, આપણે સૌથી પહેલાં શું હતું? આપણે જીવાને કેમ વ્યાખ્યા કરી હતી કે જીવાના વ્યાખ્યામાં હતું તો કે એક સીધી રેખાખંડ. હવે આમાં જો હવે હું કોઈ પણ બે બિંદુ લઈ લો, પી અને ક્યુ. હવે જો એને હું રેખાખંડથી નથી જોડતો, ઓકે, અને હું ચાપથી જોડું છું. ચાપ એટલે કે જે આવા આકારની હોય ચાપ, કાં તો પછી જો જે મારો વર્તુળ છે એનો પણ ચાપનો આકાર જ હોય, ઓકે. તો જે યાદ રાખજો, સોરી, જો હવે શું કહેવામાં આવે છે કે જો વર્તુળ પરના બે બિંદુ વચ્ચેના વર્તુળના ભાગને
ઓકે અમારો મારો જો સમજી લો મારું એક અહીંયા બિંદુ છે અને કયા બિંદુ છે તો જે મારો બે બે બિંદુ છે આ પી ને અહીંયા ક્યુ ઓકે સમજી લો આપણે અહીંયા દોરી દઈએ જો મારો એક અહીંયા વર્તુળ છે જો હું દેખાડું જો એક મારો અહીંયા વર્તુળ છે આ એરિયા મારો એક વર્તુળ હવે એને હું અહીંયા એક બિંદુ આ એક બે બિંદુ દોરી લઉં એક બિંદુ અહીંયા અને એક બિંદુ અહીંયા સોરી અહીંયા ગમે ત્યાં દોરી શકો તમે હવે જુઓ હવે આ બિંદુને હું નામ આપી દઉં પહેલાં પી અને ક્યુ હવે જુઓ આ બે બિંદુ છે આ બિંદુને જોડે છે કોણ તો કે વર્તુળ જ જોડે છે સૌથી પહેલા એક અહીંયાથી જોડે છે અને એક અહીંયાથી જોડે છે ઓકે તો હવે જુઓ પછી આપણે વ્યાખ્યા ઉપર આવી વ્યાખ્યા શું કહે છે કે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને આપણે ચાપ કહીએ છીએ ઓકે જો તમને કહું આ વર્તુળના બે બિંદુઓ છે હવે વર્તુળના બે બિંદુઓ વચ્ચે પણ વર્તુળ તો છે ને આ ભાગ થઈ ગયો વર્તુળનો આ વર્તુળનો ભાગ તો છે ને આ આખો ભાગ વર્તુળનો અથવા તો કે આખો ભાગ વર્તુળનો આખો વર્તુળનો ભાગ અને આખો વર્તુળનો ભાગ ઓકે તો બે જે બિંદુ છે વચ્ચેના વર્તુળના ભાગને શું કહેવાય છે તો કે ચાપ કહેવાય છે ઓકે યાદ રાખજો શું કહેવાય છે ચાપ ઓકે યાદ રાખજો શું છે એ જો લખ્યું છે આ વર્તુળના ભાગને ચાપ કહેવાય છે પછી જો હવે મેં તમને કીધું હતું કે બે બાજુથી જવાય છે એક તો આ બાજુથી જવાશે મારું અને એક આ બાજુથી જવાશે તો આમાંથી જે મોટું હોય છે ને જે બાજુથી જવાશે એમાં જે મોટું હોય છે એને કહેશું આપણે ગુરુચાપ ઓકે જે મોટું હશે એને કહેશું ગુરુચાપ અને જે અંતર નાનું હશે ને એને આપણે શું કહેશું તો કે લઘુચાપ સમજ્યા આપણે જે અંતર મોટું હશે એને કહેશું ગુરુચાપ અને જે અંતર નાનું હશે ત્યારે કહેશું આપણે લઘુચાપ એ તમે યાદ રાખજો ઓકે આપણે જો છે ને ગુરુચાપ અને લઘુચાપ જો બધું લખ્યું છે યાદ રાખજો હવે જો તમને બેટર તમારી ક્લિયરિટી થાય એટલે તમને સમજાવી દઉં મેં કીધું હતું તમને જો આપણે અહીંયા એક ને બે પોઈન્ટ એટલે કે બિંદુઓ આપણે જોયા હતા હવે એ બિંદુઓ વચ્ચેના ભાગને શું કહેવાતું હતું સૌથી પહેલાં તેને શું કહેવાતું હતું ચાપ કહેવાતું હતું અહીંયા ચાપ છે અહીંયા ચાપ છે હવે જો પી ને ક્યુથી હું અહીંયા પણ જઈ શકતો હતો આ બાજુથી અને હું આ બાજુથી જઈ શકતો હતો તો આ બાજુથી જે ભાગ થતો એ શું થતો મોટો હતો અને આ બાજુ જો ભાગ હતો એ શું હતો તો કે નાનો હતો ઓકે તમે તમને શું કીધું હતું મોટાને શું કહેવાય તો કે ગુરુચાપ કહેવાય મોટા ભાગને અને નાના ભાગને શું કહેવાય તો કે લઘુચાપ કહેવાય ઓકે તો તમે યાદ રાખજો ચાલો હવે આપણે આગળ વધીએ ઓકે ચાલો શું કહે છે આપણે જોઈ લઈએ ચાલો હવે જો વર્તુળની છે ને આખી લંબાઈ છે ઓકે જે કંઈક વર્તુળની લંબાઈ તો હશે લંબાઈ એટલે શું જો આ મારો વર્તુળ હતો જો આપણે બધી પહેલાં ક્લિયર કરી નાખીએ પછી જોઈ જો એક મારો વર્તુળ છે ઓકે હવે સમજી લ્યો આ વર્તુળને મેં ખોલી નાખ્યો વર્તુળની મેં સીધી લાઈન કરી નાખી અહીંયાથી લઈને અહીંયાથી મેં ખોલી નાખ્યો ઓકે અહીંયાથી એને હું આમ જુદો પાડું છું અહીંયાથી એને હું આમ જુદો પાડું છું તો એ આખી આમ સીધી લાઈન બની જશે વર્તુળને હું જુદો પાડું છું હવે જો સીધી લાઈનને હું ગોળ કરી નાખું તો એ જ વર્તુળ થઈ જાય ઓકે તો સમજી લ્યો વર્તુળની આ જે સીધી લાઈન છે ને એની કંઈક લંબાઈ હશે આની કંઈક લંબાઈ હશે આ જે સીધી લાઈન છે એની શું કેવી રીતે મેં તમને કીધું કે જો સૌથી પહેલાં મારી વચ્ચે વર્તુળ હતો વર્તુળનો મેં ગમે ત્યાંથી એક બિંદુ લીધો અને ત્યાંથી મેં વર્તુળને કાપી નાખ્યો ઓકે ત્યાંથી હું આ વર્તુળને કાપી નાખું અને સમજી લે મારી પાસે એક
તમને કહું તો મારી પાસે એક દોરી છે, ઓકે, જે ગોળ કલર ગોળ દોરી છે, ગોળ એટલે કે વર્તુળાકાર. ઓકે, મારી પાસે એક ગોળ દોરી છે વર્તુળાકારની. ઓકે, હવે એને સમજી લઉં, હું અહીંયાથી કાપી નાખું છું, અહીંયાથી કાપી નાખું છું. ઓકે, અને બે બાજુથી આ બાજુથી ખેંચું છું અને આ બાજુથી ખેંચું છું, તો એ દોરી કેવી થઈ જશે? તો કે સીધી થઈ જશે દોરી. ઓકે, તો આ દોરી છે એની કંઈક લંબાઈ તો હશે ને, એની કંઈક લંબાઈ તો હશે જ. હવે લંબાઈ કેટલી થશે? તો કે લંબાઈ થશે 2πr. આ શું છે? 2 છે, આ 2, આ પાઈ છે, એક કોન્સ્ટન્ટ આવે છે, અને આર છે એ તમારી ત્રિજ્યા છે. હવે જો આ જે લંબાઈ છે ને દોરીની, એ આ આખા વર્તુળના લંબાઈની બરાબર હશે. તો જે વર્તુળની લંબાઈ છે ને એ જ દોરીની લંબાઈ હશે. માની ગયા તમે? આ તો હું તમને પછી કહીશ, આજે વસ્તુ થઈ પછી કહીશ. પહેલાં સમજી લો કે વર્તુળની લંબાઈ અને દોરીની લંબાઈ બંને સરખી હશે. ઓકે, ત્યારે જે વર્તુળની લંબાઈ છે તેને શું કહેશું આપણે? પરિઘ કહેશું. ઓકે, શું કહેશું આપણે? ઓકે, પરિઘ. ઓકે, તો એ તમે એક વસ્તુ યાદ રાખજો, આયર્યું વર્તુળની આખી લંબાઈને એટલે કે પૂર્ણ લંબાઈને આપણે પરિઘ કહેશું. ઓકે, તો એ વસ્તુ યાદ રાખજો. સોરી, હા, તો હવે શું છે આપણું? જો હવે સમજી લ્યો, હવે આપણે આ ટેક્સ્ટ બુક શું કહે છે? વર્તુળ, સોરી, જે વર્તુળમાં જે જીવા છે ને, ઓકે, જીવા અને ચાપથી બનેલો કંઈ પ્રદેશ હોય છે એને આપણે વૃત્તખંડ કહેશું. ઓકે, સમજી લ્યો, એક મારો આ વર્તુળ છે અહીંયા. ઓકે, સોરી, જો એક મારો અહીંયા શું છે? તો કે વર્તુળ છે, અને હું અહીંયા એક બનાવી દઉં છું જીવા. ઓકે, હવે આ જીવાને, આ જીવા કેવી રીતે બનશે? જ્યારે આ બે પોઈન્ટને હું જોડીશ ત્યારે તો જીવા બનશે, અમે બનાવી નાખી જીવા. તો જીવા પ્લસ જે વર્તુળનો ભાગ છે ને એને હું ભેગા કરું ને તો મારી પાસે એક ખંડ આવશે. ઓકે, શું? તો કે જીવા અને એમાંથી જીવા અને તેની ચાપ છે, મેં તમને કીધું શું? મેં તમને ચાપિક ચાપની વ્યાખ્યા તમને સમજાવી દીધી. ઓકે, શું શું કહું છું? તો કે જે જીવા છે, ઓકે, જે જીવા અને તેની ચાપમાંથી જે બનશે ને કંઈક ખંડ, એને આપણે કહેશું વૃત્તખંડ. ઓકે, તો મારી પાસે કેટલા બન્યા? એક અહીંયા એક વૃત્તખંડ બન્યો, સોરી, અહીંયા એક વૃત્તખંડ બન્યો અને અહીંયા બીજો વૃત્તખંડ બન્યો. ઓકે, તો આ બંને શું છે? સૌથી પહેલાં તો આ બંને તો છે ખંડ. ઓકે, હવે જે નાનો છે ને, જે, સોરી, આ ખંડ નથી, વૃત્તખંડ છે, યાદ રાખજો. શું છે આ? તો કે વૃત્તખંડ. ઓકે, ચાલો, હવે જો હવે વૃત્તખંડ છે આ, જે મેં અહીંયા જો ઓલી બાજુ ડ્રો કર્યો હતો, આ બે વૃત્તખંડ છે, અહીંયા અને અહીંયા નીચે. તો જો જેમાંથી બે વૃત્તખંડમાંથી એક મોટો હશે ને એક નાનું હશે, તો જો જે મોટો વૃત્તખંડ છે ને કેવો મોટો છે? તો કે આ મારો વૃત્તખંડ મોટો છે, આ વૃત્તખંડ, સોરી, મારો આ વૃત્તખંડ છે એ મોટો છે, તો એને હું કહીશ શું? તો કે ગુરુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ. અને આ મારો વૃત્તખંડ નાનો છે. ઓકે, આ મારો વૃત્તખંડ નાનો છે, તો એને હું શું કહીશ? તો કે લઘુ વૃત્તખંડ. ઓકે, તો મારા આ બે વૃત્તખંડ છે. વૃત્તખંડ એટલે કંઈ નહીં, ખાલી એક ખંડ છે, એક પ્રદેશ છે, જે કોને કોને બનીને મળ્યા છે? તો કે ચાપ અને, સોરી, આ જીવા અને ચાપ. જો ચાપ આઈ હોઈ શકે અને ચાપ આઈ હોઈ શકે. ઓકે, તો યાદ રાખજો, ખંડ એટલે વૃત્તખંડ કાંઈ નથી, જે જીવા અને ચાપને મળીને બન્યા છે, અને તે બે પ્રકારના હોય છે. તો કે કેવા? તો કે ગુરુ વૃત્તખંડ એટલે કે જે સૌથી મોટો વૃત્તખંડ હોય ઈ, અને એક લઘુ વૃત્તખંડ એટલે કે જે નાનો વૃત્તખંડ હોય ઈ. ઓકે, ચાલો, હવે આ તો આપણે જોઈ
શું તો કે જીવા અને ચાપ વચ્ચેનો પ્રદેશ. હવે જો મારી પાસે એક વર્તુળ છે, ઓકે, મારી પાસે એક વર્તુળ છે અને મેં તમને પહેલા કીધું વર્તુળ શું હોય, સૌથી પહેલા તો કેન્દ્ર હોય, કેન્દ્ર. હવે સૌથી પહેલા સમજી લ્યો કે અહીંયા હું કોઈ પણ બે બિંદુઓ દોરું છું, ઓકે, કોઈ પણ બે બિંદુઓ દોરું છું. તો હવે એ બિંદુથી આ કેન્દ્રની લંબાઈ શું થશે? તો કે તમે કહેશો કે સર આ તો શું હોય, આ વસ્તુ હોય મારી ત્રિજ્યા. મેં તમને ખબર છે સૌથી પહેલાં કરાયું હતું ત્રિજ્યા કેન્દ્ર બધું, તો આ તો શું હોય? તો કે આ વસ્તુ હોય છે ત્રિજ્યા. એવી જ રીતે હું અહીંયા પણ જોડી લઉં, ઓકે, અહીંયા પણ જોડી લઉં હું, તો આ પણ મારી શું થઈ જશે? ત્રિજ્યા થઈ જશે. આ મારી ત્રિજ્યા થઈ જશે. હવે જો હવે તમને ખબર, તમને થોડી થોડી ખબર પડી હોય તો આપણી પાસે પાછા બે પ્રદેશ બની ગયા. ક્યાં ક્યાં? તો કે એક આ અને એક આ, ઓકે. તો હવે જુઓ આમાંથી એક પ્રદેશ મોટો હશે અને એક પ્રદેશ નાનો હશે. તો જુઓ જે પ્રદેશ ત્રિજ્યા, જે પ્રદેશ ત્રિજ્યા વર્તુળની ત્રિજ્યા હોય ને, જે પ્રદેશ વર્તુળની ત્રિજ્યા અને ચાપને બનીને મળેલો હોય એને શું કહેવાય? તો કે એને કહેવાય વૃતાંશ, ઓકે. એને શું કહેવાય? એને કહેવાય વૃતાંશ. અને જે મોટો મોટો પ્રદેશ હોય એને શું કહેવાય? ગુરુ વૃતાંશ. અને જે નાનો પ્રદેશ હોય એને શું કહેવાય? લઘુ વૃતાંશ, ઓકે. એ આવી રહ્યું કે અહીંયા લખ્યું છે ગુરુ વૃતાંશ, સોરી લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. પછી જો સોરી હવે જો આ તમારો ગુરુ વૃતાંશ થઈ ગયો ને આ તમારો લઘુ વૃતાંશ થઈ ગયો. હવે જો મારું એક વર્તુળ છે, ઓકે, હવે એને હું બે સરખા ભાગેથી કાપી નાખું. ક્યાંથી? તો કે કેન્દ્રથી. સમજી લ્યો કે અહીંયા મારું એક છે કેન્દ્ર, ઓકે, અને મેં એને સરખા ભાગેથી કાપી નાખ્યું. તો આ પણ મારો સરખો ભાગ આવી ગયો અને આ પણ મારો સરખો ભાગ આવી ગયો. તો આને મારે અલગથી લખવું હોય, દોરવું હોય તો હું કેવી રીતે દોરીશ? તો કે આવી રીતે. એક મિનિટ, આવું થઈ જશે અને એક થઈ જશે મારું, સોરી, એક વાળું થઈ જશે આવું. અલગ અલગથી દોર્યું છે મેં, ઓકે. તો જે વર્તુળમાંથી આપણે બે ભાગ કરીને તો આને સેમી સર્કલ કહેવાય, ઓકે, સેમી સર્કલ અથવા તો કે અર્ધ વર્તુળ, સોરી, શું કહેવાય? અર્ધ વર્તુળ, ઓકે. તમે વસ્તુ યાદ રાખજો. હવે જોઈ લો પરિઘ છે ને, પરિઘ શું હતી? કે મારી આખા વર્તુળની લંબાઈ હતી. તો એનો મારી પાસે એક ફોર્મ્યુલા છે. તો પરિઘને આપણે માપતી હોય તો કેવી રીતે મપાય? તો કે બે ગુણ્યા પાઈ. હવે સમજી લો પાઈ એટલે શું હોય? તો કે પાઈની જે સંખ્યા હોય ને એ કાં તો 22/7 હોય કાં તો પછી 3.14 હોય, 3.14, ઓકે. એ તમને પ્રશ્નમાં આપેલી હોય. તો કે પરિઘ કેવી રીતે હોય? તો કે 2 × π × r. હવે r શું છે તમારી? r છે તમારી ત્રિજ્યા, ઓકે, r તમારી ત્રિજ્યા છે. ચાલો હવે આપણે આમાંથી જોઈ લઈએ. આમાંથી જો હવે હું તમને એક ક્વેશ્ચન આમાંથી કરાવીશ અને એક ક્વેશ્ચન આમાંથી કરાવીશ, બાકીનું તમારે અંદરથી કરવાનું છે તમારી સાથે. હવે જો વર્તુળનો કેન્દ્ર, જો હું પહેલા પ્રશ્નમાં છું, વર્તુળનું કેન્દ્ર વર્તુળના કયા ભાગમાં હોય? તો જો આ ગમે વર્તુળ છે એનું જે કેન્દ્ર છે એ ક્યાં છે? અંદર જ હશે, ઓકે. કેન્દ્ર શું હોય? તો કે અંદર જ હોય, ઓકે. ચાલો હવે બીજું હું અહીંયાથી કહી દઉં, અહીંયાથી પેલું શું છે? તો કે કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા હોય છે.
શું કે તે કેન્દ્ર એટલે ઓલું જે મધ્યમાં બિંદુ આવેલું હતું એ એને કોઈ પણ બિંદુ સાથે જોડતો શું તો કે રેખાખંડ એને શું કહેવામાં આવે છે ત્રિજ્યા તો કે આ પણ વાત સાચી છે તો કે આ મારો થઈ ગયો સાચો જવાબ અને અહીંયા મારું થઈ જશે અંદર એવી રીતે તમે બધા આ 3 4 5 6 7 કરજો અને અહીંયા 2 3 4 5 6 કરજો એટલે કે આટલા તમારું છે ઘરકામ ઓકે તો ચાલો આપણે બીજા ભાગમાં મળીશું આવતા હપ્તામાં ઓકે તો ચાલો બાય બાય ટાટા